हमने अवे हूँ एक साहब वार्ता में रजू करी आ वार्ताकार ने मारो प्रिय वार्ताकार छे ने रोहित पंड्या छे ने ए रमण रमण भाई ने जैन पंड्या पाठक ना भाणा छे ने रमण ब्रह्मणे एमने एमना विषय घणी कॉलमो लखी छे तो आपणे रोहित भाई ने बोलावीए छीए रोहित पंड्या રાત્રે થોડું વધારે પીવાઈ ગયું, વહેલી સવાર પેશાબ કરવા ઉઠ્યો પણ ખાલી પાછી આંખ લાગી ગઈ. થોડીક વાર સીલિંગની તાક તો પથારીમાં પડી રહ્યો અને પછી ધીમે ધીમે બેડરૂમમાંથી નીકળીને કિચનમાં આવ્યો, કોફીનો પોટ ચાલુ કર્યો, બાથરૂમમાં જઈને થોડા પાવડા કર્યા અને સોફામાં બેસીને ટીવી ચાલુ કર્યું. પરેડ ચાલતી હતી, લોકો રસ્તાની બંને બાજુ ખીચોખીચ ઊભા હતા. એણે વોલ્યુમ વધાર્યું, ખાલી ઘરમાં અવાજો ઉભરાઈ ગયા. આજે થેન્ક્સગિવિંગનો દિવસ હતો, બરાબર 3 વર્ષ પહેલા આ દિવસ હતો. દીકરા દીકરી આવવાના હતા, દર વર્ષની જેમ સાથે ડિનર લેવાનું હતું. જેની મોટી ટર્કી ઓવનમાં રોસ્ટ કરવા મૂકી દીધી હતી. દીકરી પમ્પકિન પાઈ લઈને આવવાની હતી, દીકરો બિયર અને રમ લઈને આવવાનો હતો. બધું બરાબર ચાલતું હતું. ત્યાં અચાનક જેનીને છાતીમાં દર્દ ઉઠ્યું. દીકરો 2 બ્લોક જ દૂર હતો. ફોન કરતા સાથે જ આવી પહોંચ્યો, એમ્બ્યુલન્સ આવી ગઈ અને જેની ઇમરજન્સી વોર્ડમાં પહોંચી ગઈ. મોટો હાર્ટ એટેક આવી ગયો. ડૉક્ટરે ખૂબ મહેનત કરી પણ જેની પાછી ઘરે ના આવી. ઓવનમાં પડેલી ટર્કી બળીને પડતું થઈ ગઈ. આજે એક દિવસ હતો, જેનીને ગયે 3 વર્ષ થઈ ગયા હતા અને ધીમે ધીમે એની ગેરહાજરીથી ટેવાતો જતો હતો. જેનીને ગયા પછી ફરી ક્યારેય ટર્કી ઓવનમાં રોસ્ટ થઈ નથી. માં જીવતી હતી એટલે દીકરી વારંવાર ઘેર આવતી હતી, હવે એનું આવવાનું ઓછું થઈ ગયું હતું. દીકરીને ગયા, દીકરી દીકરા પણ મોટા થઈ ગયા હતા અને એ ગ્રાન્ડપાની પાસે દોડીને કોઈ આવતું નહોતું. દીકરો નજીક જ રહેતો હતો પણ એની લાઈફ એવી તો ગુંચવાયેલી હતી કે એણે દીકરાને કહ્યું હતું, બેટા મારી ચિંતા ના કરતો, તારે જે કરવું પડે તે કરજે. થેન્ક્સ ગિવિંગ જસ્ટ અનધર ડે. બાકી દીકરાની એક દીકરી સા બાજુના મકાનમાં જ રહેતી હતી પણ દીકરાના દિવસ પછી એ દીકરી ભાગ્યે ગ્રાન્ડપાની પાસે આવતી અને આજે તો એ સવારથી એની મા પાસે પહોંચી ગઈ હતી. દીકરાની એક ગર્લફ્રેન્ડ હતી પણ ખાસી દૂર રહેતી હતી. દીકરો કદાચ ત્યાં ડિનર માટે જવાનો હતો. આ દીકરાને એક બીજી પણ દીકરી હતી. લગ્ન પછી કોઈ કારણસર એના પતિનું ખૂન થઈ ગયું અને ત્યારથી દીકરી જાણે સાવ ગાયબ થઈ ગઈ. ઉડતા ઉડતા સમાચાર મુજબ એ કોઈ બીજા રાજ્યમાં એક પરણેલા અધેડ વયના પુરુષ સાથે રહેતી હતી અને એને એક બાળક પણ હતું. દીકરો બિચારાની ખૂબ કાળજી રાખતો, દિવસમાં એકાદ ઘર આટલો મારી જાય, જ્યોતિ કરતી વસ્તુ લાવી આપે, ક્યારેક થોડી ગ્રોસરી કે પછી બિયર રમ અથવા તો લોટરીની ટિકિટો. દીકરો આવે ત્યારે સાથે બેસીને એકાદ ડ્રિંક પણ લઈ લે. મિલ્સ ઓન વ્યૂઝમાંથી જમવાનું તે નિમિત્ત આવતું હતું. બ્રેકફાસ્ટ લંચ અને ડિનર, આજે સ્પેશિયલ ડિનર ટર્કીનું આવવાનું હતું. કોફી થઈ ગઈ હતી, એ ઊભો થયો અને કોફીનો મગ ભર્યો. ફોન ઉચકીને કાન પર ધરીને ડાયલ ટોન ચેક કર્યો અને ફોન પાછો મૂકી દીધો. કોફીનો મગ લઈને પાછો સોફા પર બેઠો. ટીવીનું વોલ્યુમ થોડુંક વધાર્યું. ઘોંઘાટમાં બધું ભૂસાઈ જાય, કશું યાદ ના આવે, કશું દેખાય નહીં, કશું સંભળાય નહીં. પણ તોય જેની ક્યાંકથી આવી તો ગઈ. સવારની કોફી તો એ જ બનાવી. કાફે બસ્તોની સોડમ ઘરમાં આખામાં પથરાઈ જાય અને તે પછી જે પથારીમાં ઊભો થતો. 3 વર્ષ પહેલા હાર્ટ એટેક આવ્યો અને જેની હંમેશા માટે ચાલી ગઈ. પણ એ પહેલાના 2-3 વર્ષ જેની માટે સારા તો નહોતા જ. પહેલાં પણ એક એટેક આવ્યો હતો, જેની બચી ગઈ હતી પણ શરીર પેરાલિટિક થઈ ગયું હતું. ડાબો અંગ લગભગ નકામું થઈ ગયું હતું. થેરેપીને કારણે હરીફરી શકતી હતી
ક્યારેક લાકડીનો ટેકો તો ક્યારેક એનો ટેકો લઈને આખા ઘરમાં ફરી શક્યો. અને ત્યારે કોફી તેજ બનાવતી, જો કે ત્યારે બાજુમાં જ ઉભો રહેતો, કદાચ કોઈ અકસ્માત થઈ જતો. કોફીનો વિધિ પતે પછી જેની કશું થઈ શકતી, એટલે બાકી બધા કામોની જવાબદારી એના ઉપર આવી પડી હતી. ઘરની સાફ સફાઈ, લોન્ડ્રી અને રસોઈનો ભોજ પણ. અને આમ જુઓ તો એ પણ ક્યાં જોવાનો, એને 75 વર્ષ પૂરા થયા હતા. શરીર કામ કરતું હતું, પણ નાની મોટી ફરિયાદો તો હતી જ. બહાર જવાનું બિલકુલ બંધ થઈ ગયું હતું. દીકરો દીકરી આવતા હતા, એનો ભાર જેટલો ઓછો થાય એટલો કરવાનો પ્રયત્ન કરતા હતા. બધું બરાબર ગોઠવાયું હતું. જેની પણ ખુશ હતી અને એને એનો આનંદ હતો. આખો દિવસે ભારે વ્યસ્ત રહેતો ઘરના કામકાજમાં અને જેનું ધ્યાન રાખવામાં. જેની આખો દિવસ ટીવી જોતી, વચ વચમાં સમય કાઢી જે સાથે એ પણ બેસી જતો. કોઈ સોપ ઓપરા તો પછી કોઈ ગેમ જોઈ લેતો. સાંજ પડે એકાદો બિયર એકાદો ડ્રિંક લેતો. ક્યારેક ક્યારેક જેની પણ થોડોક વાઇન લેતી અને દિવસ પસાર થઈ ગયો. પણ જેની અચાનક જ ચાલી ગઈ અને એક મોટો ખાલી પણ મૂકી ગઈ. શરૂઆતમાં એક દિવસ જાણે મહિનો બની જતો એમ લાગતું. દિવસ આખો કરવું શું, દીકરો આવે તો અડધો કલાક કલાક નીકળી જાય, દીકરો ક્યારેક ક્યારેક સોળમાં લઈ જાય, બીજો કલાક નીકળી જાય. દર ત્રીજા દિવસે ચાલતો ચાલતો સેમેટરીમાં પહોંચી જાય અને જેનીની કબર સામે બેસી રહે, વાતો કરે, એની દીકરાની દીકરીની ગ્રાન્ડ ચિલ્ડ્રનની વાતો કરે. જેનીને ભાવતો વાઇન પણ લઈ જાય, બે ગ્લાસ ભરીને બેસે, પીવે. છેવટે 2-3 કલાકે ઘેર આવે. દીકરાએ લગભગ મનાઈ કરી તો પણ રસોઈ કરે, 2 પ્લેટ પીસીને ડાઇનિંગ ટેબલ પર બેસે. આમ કરતા કરતા 3 વર્ષ થઈ ગયા. ધીમે ધીમે રસોઈ બંધ જ થઈ ગઈ.